એક સ્પ્લેન્ડેડ ઉદાહરણ તમને કહું અમારા શાસ્ત્રોમાં છે આપણે પણ એ એટલું અદ્ભુત છે ચોક્કસ એક અલગ સંદર્ભમાં છે પણ તમને એક અલગ સંદર્ભથી સમજાવું છું બહુ મજાનું ઉદાહરણ છે એક મોટું ઝાડ છે વડલાનું ઝાડ વડવાઈઓ પછી દોરડાની જેમ લટકતી ને આમ ઝાડ આખું બેન્ડ થયેલું છે એકદમ કોર્નર પર છે અને એની પાસે મોટો કૂવો છે આખું ઝાડ એની ઉપર આમ નમી પડ્યું છે વડવાઈઓ છે ચારે બાજુ વડવાઈઓ લટકે છે એમાં એક બે વડવાઈ એવી છે ઝાડ આમ ઉપર ગયું એની નીચે કૂવો છે અને કૂવાની ઉપર વડવાઈ લટકે છે અને એ વડવાઈ પકડી અને એક માણસ ઊભો છે એ વડવાઈ જો હાથમાંથી છટકી ગઈ તો છટ સીધો નીચે આવે વડલો મજબૂત વડલાનું થડ અહીંયા પછી આમ ડાળી જાય અને આ વડવાઈ જે લટકે છે એટલે વડલાનું થડ અહીંયા પેલો અહીંયા લટક્યો છે ખ્યાલ આવ્યો તમને એ આઉટર સાઈડ પર છે લગભગ ત્રણ મીટર દૂર થડથી એ ત્રણ મીટર દૂર છે એ ડાળી પર લટકતી વડવાઈ પર એ વડવાઈ પર અધર છે એના કરતાં છ ફીટ નીચે છ થી આઠ ફીટ નીચે બાઉન્ડ્રી આવે ઉપરની વોલ આવે કુવાની એ સેન્ટરમાં છે કુવામાં અને કુવો નીચે ઊંડો ને અંધાર્યો છે શું છે કંઈ ખબર નથી પડતી હવે એ વડવાઈ પકડીને ત્યાં ભાઈ કેમ લટક્યા એનું કારણ છે એ વડવાઈની બરાબર એની ઉપર એક ડાળી આમ જાય છે એક વડવાઈ આમ છે એની ઉપર એક ડાળી જાય છે એ ડાળી પર મોટો હની બી છે મોટો મધપુડો છે એ મધમાખીઓ ત્યાં બધી સ્થિર બેઠી છે અને એમાં આમ બધું આમ ધીમે રહીને એક મધુ બિંદુ ત્યાંથી મધુનું બિંદુ એક પડ્યું આમ અહીંયા પડ્યું અને આજે વિચાર ને એ પહેલા તો આમ 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 અહીંયા આવ્યું અહીંયા પછી નીચે ઉતર્યું હા સુપ સુપ એને જે સ્વાદ આવ્યો એટલો બધો સુખાકારી સ્વાદ હતો આવો સ્વાદ નથી માણ્યો કોઈ ચીજમાં આવો સ્વાદ નથી અને પછી એને જોયું ધીમે 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 બીજું એક બિંદુ જામી રહ્યું છે હમણાં પડશે હમણાં પડશે હમણાં પડશે હમણાં પડશે એ પડે અને અહીંથી અહીં સુધી આવે એ ચાટી લેવાનું પછી પાછું ત્રણથી પાંચ મિનિટ સુધી એક જામે અને પછી પાછું પડે પાછું એક બે ત્રણ ચાર સેકન્ડનો ચટકો મળે એ સ્વાદ મેળવવા લટકી રહ્યો હવે આની પોઝિશન તમે જુઓ ડેન્જર સિચ્યુએશન ડેન્જરસ કેટલું છે અત્યારે આ પોઝિશનમાં જો એ મેડિક્લેમ ઉતારવા જાય વીમો ઉતારવા જાય કોઈ કંપનીવાળા ઉતારે નહીં કારણ કે હજી કાગળિયા બનાવે ત્યાં પાસ કરવાનો વારો આવે સિચ્યુએશન એવું છે ભાઈ એક તો આવી રીતે આડા વડવાઈની ડાળી પકડીને એટલે વડવાઈ પકડીને લટક્યા છે એ ડાળી ઓલરેડી વીક થતી જાય હવે એ જે વડવાઈ છે એ ત્યાં બે ઉંદરડા છે એ ડાળી પર આમથી આમથી આવ્યા બે ઉંદરડાએ જોયું અને પછી એને દાંતની સફાઈ ચાલુ કરીને વડવાઈ કાપવાનું શરૂ કર્યું ઉપર હવે વડવાઈ એટલે એક પ્રકારનો રોપ એ દોરો છે એ કાપે સીધો નીચે જાય તો કે એ મરી ગયા મરી ગયા એને જોયું કે આ વડવાઈ કાપી રહ્યા છે અરે શું કરશું

ત્રણ સેકન્ડમાં અવાજ આવશે આટલો જ અવાજ આવવાનો જસ્ટ ગોઈંગ ટુ બી ગલ્પ અંદર કોળીઓ થઈ જશે અને ગળી જવા માટે તત્પર ચાર મોઢા ફાડીને છે કેચ પકડવા આ રીતે મોઢું ફાડીને છે ચારે ચાર એને થયું કે નીચે જઈએ તો મરી જઈએ ઉપર કાંઈ ના કરું ને કાંઈ પકડી રાખવું તો વડવાઈ હવે કેટલું ટકશે કારણ કે વડવાઈ કપાઈ રહી છે કપાઈ રહી છે બે ઉંદર કાપી રહ્યા છે અને ત્યાં તો અચાનક એકદમ થયું કે આપણું હવે છે કેમ શું થયું તો જોયું તો ગાંડો હાથી આવ્યો જે થર જે ઝાડનું આમ સૂંઢ લપેટીને આખું હલાવે છે આખું હલાવે છે અલા પેલા ગાંડાને કહીએ કે તું જા ભાઈ તારું શું બગાડ્યું અમે એને શું મધ્ય શું તોફાને ચડ્યો હાથી દોડતો દોડતો આવ્યો એને કંઈ નહીં આખે જંગલમાં એને આ ઝાડ દેખાયું અને આ ઝાડની ઉપર આમ સૂંડથી આમ લપેટમાં લીધું આખું ઝાડ હલાવે 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 એવું હલાવે કે જે રીતે ભાજપે આપને હલાવ્યું આમ હલાવી કાઢ્યું આખું ને એવો હલાવ્યો જોયા કરે કે આ શું થાય છે આ શું થાય છે અને આ હલાવે આખું ઝાડ હલે છે એ હલે એમાં તોફાન એ ચડ્યું શાંતિથી બેડેલી મધમાખીઓ ઉડી બધી ઉડી અને ઢાડ 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 પેલો આમ લટકીને બેઠા ને આમ 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 કર્યા કરે છે મધમાખીઓ હવે ડંક મારે છે એ કે મરી ગયા હવે કરવું શું એક જ ઓપ્શન છે કાં તો હાથ છોડી દે તો સીધો નીચે જાય કાં તો આમ કરીને આમ જાતને ફેંકે ફેંકાઈ જાય સાઈડમાં અને એ સમય પર આમ આમ કર્યા કરે છે મધમાખીઓ ઉડે છે શાંતિથી બેઠી હતી નડતી નહોતી હતી જોખમી હતી પણ શાંતિથી બેઠી હોય તો જોખમ નહોતું કારણ કે એક્ટિવ મોડ પર હવે આવી પેલી સાયલેન્ટ મોડ પર હતી એટલે કઈ નડતા નહોતા હવે આ એક્ટિવ મોડ પર આવી ગઈ મત માં કયો મારે છે અને આમ આમ જોયા કરે થોડી વાર આંખ સેટ ખુલે ને આમ જોવે એ અરે પડ ને જલ્દી પડ જલ્દી નીચે પડ પેલું મધુ બિંદુ એકદમ આટલું મોટું થઈ ગયું ફૂલીને એ પડ્યું પડ્યું આમ જોયા કરે પાછો આમ આમ જીપ કરીને ઊભો છે નીચે પહેલા ચાર જણા જીપ બાર કાઢે વચ્ચે આ જીપ બાર કાઢે પેલું પડે ને મને મળે અને પેલો કે

ચાર અજગરો મોઢા ફાડીને બેઠા છે અને ઉપર બે ઉંદરડા કામે લાગ્યા સંસ્કારનું દોરડું કાપી રહ્યા છે એ બે કયા છે એક તો મળતી છૂટછાટો કાયદેસર પરિવારમાંથી વડીલો પાસેથી અને જાતે લીધેલી ચારે પ્રકારની છૂટછાટો બધું જ પેલા આટલું નહોતું આ બધું તમને મળ્યું એટલે આ છૂટછાટો એક ઉંદરડો છે બીજો ઉંદરડો હુ કેર સિન્ડ્રોમ હુ કેર્સ બે ફિકરાઈ જે કહેવાય ને આ બીજો આ હુ કેર સ્વાદ હુ કેર સિન્ડ્રોમ આ મને કોઈની પડી જ નથી બે ફિકરાઈ જેને કહેવાય બે શરમી બે ફિકરાઈ આ બીજું સિન્ડ્રોમ આ આ બે બે પ્રકારના ઉંદરડા છે એ બંને ઉંદરડા પેલા સંસ્કારની વળવાઈ કાપે છે અને નીચે ચાર અજગર મોઢા ફાડીને બેઠા છે હમણાં પકડીને ખાઈ જવું એક છે ચારે ચાર કુ 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 કાળ કુ સંગત કુ ટેવ અને કુ કર્મ ક્રાઇમ પણ વધે છે કારણ કે ખોટું સર્કલ પેદા થાય છે ખોટા સમયમાં એક ખરાબ કાળમાં આપણે જન્મ્યા છીએ અને સંગત પણ ખોટી મળે ક્રાઇમ લેવલના કુકર્મો સુધી પહોંચી જાય અને ટેવો પણ જે પડે એ ખોટી જ પડે ઊંઘવાની ફૂંકવાની ઢીંચવાની થૂંકવાની બધી જાત જાતની એ બધી ટેવો ખોટી પડે તો આ બધા પ્રકારના વ્યસનોમાં માણસ ફસાય આ ચાર અજગરો નીચે મોઢા ફાડીને બેઠા છે કે આ છોકરાને પકડી લઉં આ જે લટકે છે એ ભારતનું યુવાધન છે એ લટકીને ઊભું છે સંસ્કારના એક દોરડે જે દોરડું ઉપરથી કપાય છે અને બીજી બાજુ એક હાથી આવ્યો એણે આ છોડને હાથ મારીને જિંદગીના આખા ઝાડને હલાવી કાઢ્યું આ હાથીના પેટ ઉપર લખ્યું સોશિયલ મીડિયા હલાવી કાઢ્યું એણે જે હલાવ્યું જે હલાવ્યું દરેક માણસના અંતરમાં શાંત એક સંત પડ્યો છે દરેક માણસના મારી અંદર ને તમારી અંદર એક સંત શાંતિથી સૂતો છે અને એક શેતાન શાંતિથી સૂતો છે એક જાગ છે એક સુતો રહેશે જે સારા એન્વાયરમેન્ટ માં રહે સારા આચાર માં રહે એનો સંત જાગ્રત થાય છે શૈતાન શાંત પડ્યો રહે છે અને જે ખરાબ એન્વાયરમેન્ટમાં જાય છે એનો સંત શાંત રહે છે અને શૈતાન જાગ્રત થાય છે હવે આ શૈતાની સંસ્કારો કુસંસ્કારો મને તમને બધામાં પડ્યા છે પણ આપણા નસીબ કે શાંત પડ્યા છે આ મધપુડો છે આ મધમાખીઓ બધી શાંતિથી બેઠી હતી આ સોશિયલ મીડિયા નામના હાથીએ એ બધું હલાવ્યું એ કુસંસ્કારોની મધમાખીઓ ઉડી અને પછી જે ચટકા ભરવાનું શરૂ કર્યું અને પેલો બેઠો બેઠો એવો હેરાન થાય આમ 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 કર્યા કરે છે હવે કુ સંસ્કારોની મધમાખીઓ ઉડી ગઈ શાંતિથી બેઠી હતી આ સોશિયલ મીડિયાના હાથીએ બધું હલાવ્યું જોવે છે કે ગાંડો થયો છે હાથી આ બે કાબુ છે આ સોશિયલ મીડિયાનો હાથીની સૂંઢ તો જો ઓટીટી પ્લેટફોર્મ એના બે તો જો વેબ સિરિઝ એના એક એપ્લિકેશન્સ ગેમિંગ ઝોન આ બધું તું જો અને હલાવે આખું આખી જિંદગીનું ઉજાડ હલે અને ખોટા સંસ્કારો જે અંદર શાંતિથી પડ્યા હતા એ બધા જાગ્રત છે મધમાખીઓ ઉડી ડાંખ મારે છે બીજી બાજુ નીચે જોવે તો નીચે ચાર જ એ ખાવા બેઠા જ ઉપરથી બંને પેલા દોરડા કાપે છે હુ કેર્સ સિન્ડ્રોમ અને લિબર્ટીવાદ એ બંને દોરડા રહ્યા છે હવે એને કીક લાગે છે હમણાં જોવા પડવાની તૈયારી છે મોમેન્ટરી જોય મોમેન્ટરી જોય બસ આ એક મધુ બિંદુ છે એ પડે ને એને ચાટવા માટે પેલો બેઠો છે હવે આ આનું નામ શું મને કયો આજે છોકરો લટકેનું નામ શું લાગે છે મોઢું હરીસામાં જોઈ લેવાનું અને ન ઓળખતા હોય તો હરીસામાં મોઢું જોવાનું આ બધા લટકે છે આ યુવાધન આજે લટકે છે અને સત્યાનાશી છે સત્યાનાશી તમે જુઓ એટલો ખરાબ કાળ ખરાબ સોબત ખરાબ ટેવો અને ખરાબ કર્મો કરી અને ચારની ચોકડીના અજગરો સાફ કરી નાખે છે બહુ ખાનગી વાત છે આમ તો મનમાં રખાય નહીં મનમાં રહેવાય નહીં અને સહેવાય નહીં આ તો તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય નહીં એટલે તમને કહું કાકા હતા ઘરે બેઠા હતા રવિવાર હતો સવારના રવિપુરથી લઈને વાંચે જ શાંતિથી ભત્રીજો મોબાઈલ પર બેઠો હતો સાડા દસ અગિયાર વાગ્યા હતા હજી જસ્ટ ઉઠ્યા હતા જાગ્યા ને પંદર મિનિટ જ થઈ હતી રવિવારનું પંચાંગ આખું મોડું હોય ને પોરસીના ટાઈમે સૂર્યોદય થાય સાડ પોરસી અને અવકારશી આવે આખું પંચાંગ ડિફર થાય એટલે એ ભાઈ હમણાં જ જાગ્યા અને થોડી થોડી વારે કે અચાનક કંઈક કંઈક અપડેટ ન્યૂઝ ન્યૂઝને આપ્યા કરે અને કાકા વાંચ્યા કરે અને કાકા તો છાપુ વાંચતા હતા અને છાપું વાંચતા જાય ને જે ધનાટી બોલે અને આમ એક એક સમાચાર આમ છાપાના બધા વાંચતા જાય બાપરે આ લબરમૂંચી આ છોકરાઓ ડ્રગ્સના રવાડે ચડી જાય બાપનું નામ ઇજ્જત કાઢી નાખે ધિક્કાર છે આજના આ જનરેશનને કયો કાળ પાક્યો બેકાર સમય આવ્યો છે પાછું પાનું ફેરવે કઈ જાતના છોકરા છે ગાડી આવી ચલાવવાની કે ખેડૂતોને કચડી નાખે વિચાર ના કરે કાંઈ વિચાર નહીં કરવાનો સંત્રીથી ગભરાવાનો નહીં મારો બાપ મંત્રી હોય એટલે આવું કરાય કેવો ખરાબ કાળ છે પાછું ફાનું ફેરવે ભ્રષ્ટાચાર દુરાચાર વ્યભિચાર અશિષ્ટાચાર આ બધું વાંચી હેરાન થાય પછી એવો ભત્રીજો કાકા કાકા પ્લીઝ ડોન્ટ બ્લેમ ધ ટાઈમ આ આ સમય બહુ ખરાબ છે સમય બહુ ખરાબ છે આજે મહેરબાની કરીને તમે બોલવાનું બંધ કરો આવો સ્વર્ગીય સમય નથી આવ્યો કે એટલે એટલે શું તમે ખાલી મુંબઈથી એક ચોપડી મંગાવો તમને અઠવાડિયું થતું હતું લંડનની વિક્ટોરિયા ટર્મિનસ લાઇબ્રેરીમાં રહેલું એક પુસ્તક હમણાં પાંચ મિનિટમાં તમને ડાઉનલોડ કરી આપું આ સમય છે આ સમય એટલો અનુકૂળ છે તમે વાતો કરો આવા સમય મળે ક્યાં તમને કોકની કુંડલી કાઢવી હોય તો જ્યોતિષી ટીપણું લઈને બેસે એક કલાકે કુંડલી કાઢે પછી કે નવમાસ બાકી છે ચંદ્ર કુંડલી નીકળી રાશિ મળી ગઈ જે બધું તમને કાઢીને આપું છું ઉભારો એને કેટલી વાર લાગે અમે તો ક્લિક કરીને ફ્ ત્રણ મિનિટમાં બધું તૈયાર હોય ફલાદે સાથે આટલું સરસ તૈયાર થઈ જાય તમે મહેરબાની કરી છે ને આ સમયને ગાળ નહીં આપતા આ સમય જેટલો સારો પાવરફુલ અને વાઇબ્રન્ટ છે ને એવો સમય તો તમારા સમયમાં નહોતો તમે જેટલા સમયમાં અહીંથી બાજુના ગામ પહોંચો એટલા સમયમાં હું આ ભોમતી પરભુમાં પહોંચી જઉં હા એટલું ફાસ્ટ ટ્રેવલિંગ છે કાકા હશે બેટા અમારો સમય જબરજસ્ત હતો તું શાંતિથી પડ્યો રે મહેરબાની કરીને છે ને સ્વામીની આરતીની ઉતાર અને ઉતારવી હોય તો અમારા સમયની ઉતાર તારા સમયની આરતી ઉતારણું બંધ કર મૂકી દે ચાલ કાકા જો આ ડિબેટનો પોઈન્ટ છે આ ડિબેટેબલ પોઈન્ટ છે આ ચાલશે નહીં સમય અમારો સારો છે તમે કઈ રીતે તમારા સમયને બિરદાવો છો તો કે સાંભળવું છે સાંભળવું છું આ એમને એમ ધોળા નથી ત્યાં પંચોતેર હું વરસ બેઠું એક કામ કર અહીંયા ચાલ સ્ટોપર માર બાણું બંધ કર કેમ કોઈને કહેવાય નહીં કયા વગર રહેવાય નહીં આ તો તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય નહીં સ્ટોપર બંધ કર અને સોગંદ લે કે આજે જે તને કહું જિંદગીમાં ક્યારેય કોઈ દિવસ બહાર બોલીશ નહીં સોગંદ લે પહેલાં કાકા ગળગડા થઈ ગયા ઇમોશનલ ટોન હતો એકદમ સિરિયસ ટોનમાં દીકરાને થયું ભત્રીજાને કે સો ટકા કંઈક નવું આવશે કાકા ચોક્કસ પ્રોમિસ આઈ સ્વેર હું કોઈને નહીં કહું ખુલીને કહેજો કાકા હું ખુલીને કહીશ કાન ખુલ્લા રાખીને સાંભળજે અક્કલમાં ઉતારજે સ્ટોપર માર અને કે બે સામે હું દે મોબાઈલ બંધ કરતા રહો છાપું મૂક્યું કાકાએ શરૂ કર્યું પંચોતેર હું ચાલેશ આજથી ત્રેપન વર્ષ પહેલાં હું બાવીસનો હતો અહીંયા પગ મૂક્યો ને શહેરમાં આવા મોટા બંગલા નહોતા આ વિસ્તાર જ નહોતો કામ કરતો હતો રેલવેના ફાટક પર એક ફાટક મેન હતો રેલવે ટ્રેક પર મેન તરીકે સાંધાવાળા તરીકે નોકરી કરતો તો અને એ વખતે મને એંસી રૂપિયા મળતા હતા સો રૂપિયા મળતા હતા અને એમાં ગુજરાન ચલાવતો પત્રાની નાની ચાર બાય આઠની કેબિન હતી સૂઈ જવાનું ચાર બાય આઠની કેબિનમાં સૂતો અને રેલવે ફાટકથી ચાર મીટર અંદર આખી રાત ખટખટ 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 ખટકટ ખટખટ ખટકટ અવાજ આવ્યા કરે આમ તમને એવું લાગે કે ઊંઘ જ ના આવે આમ કેબિન ધ્રુતતી એવું લાગે દર અડધો કલાકે અને ફાટકોને ફાટક પાડવાનું બધી વ્યવસ્થા સંભાળવાની ત્યારે બધું મેન્યુઅલ હતું આ બધી વ્યવસ્થા હું કરતો રાત્રે રાત્રે ત્રણ ને દસેક ટ્રેન આવે એમાંય જાગવાનું સવારે સાડા ચાર એક આવે એમાંય જાગવાનું અને અગિયાર ને આવી આવ્યો એમાંય જાગવાનું ઊંઘ પણ પૂરી ન થાય અને એલર્ટ રહીને કામ કરવાનું આ રીતે કામ કરતો હતો એ વખતે મારી ઉંમર બાવીસ ત્રેવીસની હતી મારી જગ્યાએ બેઠેલો અંધારું ઘોર રાતનો સમય હતો ભજનો ગાતો હતો એકલો એકલો હોઉં તો હું ભજનો ગાઉં ભજનો ગાઉ તો મને એમ લાગે કોક મારી સાથે છે યુ ઇન ધ નોટ તમને લાગે મારતા મારતા ચાલે એટલે સિટી મારતા મારતા ચાલે લાગે મારી સાથે કોક છે ભલે પોતાનું સાંભળતો હોય એટલે આ એક સાયકોલોજી છે કે હું એકલો એકલો ભજનો ગાતો હતો અચાનક વાવાઝોડાની જેમ વરસાદ આવ્યો અકાલે એ વરસાદ પડ્યો વીજળીના ઝપકારો તો એવા થાય કે હમણાં સાયકલો આવશે આમ ભીંજાઈ ગયો હું બેઠેલો અંદર જતો રહ્યો અને એટલો ભયંકર જેવો વરસાદ મને આગળ શું છે કઈ દેખાય નહીં અને થોડી વાર મેં એક ટ્રેન આવવાની છે એટલે મારે પછી બધું પતરાવી જવાનું હતું ત્યાં તો અચાનક અવાજ આવ્યો કોઈ હે કોઈ હે મેરે ભાઈ કોઈ હે ઇધર કોઈ હે એ કેબિન ને કોઈ હે ચીસો પાડી અવાજ છોકરીનો હું ગભરાયો કે આ છે કોણ રાતનો ટાઈમ સાડા બાર ઉપરનો ટાઈમ આ છે શું શું છે અને જોયું અચાનક અચાનક બાજુના રોડ પરથી એક ગાડીએ ટર્ન માર્યો અને એ વખતે જો એની ગાડીની લાઇટ પડી મેં કે આ કોઈ મહિલા છે પલળતી પલળતી વરસાદમાં વરસતી વરસાદમાં પલળતી દોડતી દોડતી આવે છે કોઈ હે ભાઈ કોઈ હે ઇધર ભૈયા કોઈ હે હું બહાર આવ્યો બેન કોણ હો આપ કોણ હો ભૈયા ભગવાન કે લઈએ રાત રોક શકતી હું આપ કોણ હો મેં ઇધર રાત પર રહી સકતી હું કે નહીં નોટ એલાઉડ આપ કોણ હો હો કોણ આમ તો મુસાફીરે ભાઈ દેખો આગળ ટ્રેનમાં હું હતી મુસાફરી કરતી હતી ખબર નહીં ત્રણ ગુંડા લોકો અંદર ચડી ગયા છે અને હાથમાં ખંજરને બધું છે મને બહુ ગભરાટ લાગે છે બીજા ચાર હતા બેને ઉતરી ગયા અમારી ટ્રેન ટ્રેન તો અટકી ગઈ છે ત્યાં ત્યાં ટ્રેન ઊભી છે ખબર નહીં સિગ્નલ નથી મળતું ટ્રેન છ સાત મિનિટથી ત્યાં ઊભી છે ક્યાં તો કે આ પાંચસો મીટર દૂર અને અટકેલી ટ્રેનમાંથી કૂદકો માર્યો મેં અને કૂદીને ઉસીથી ભાગી કારણ કે મને જરા ડર લાગે છે આ બહુ ખરાબ માણસો છે એના મોઢામાંથી વાસ મારે છે મને બહુ બહુ ડર લાગે છે પ્લીઝ હું અહીંયા રોકાઈ જાઉં તો કે નહીં ભાઈ તમારી બેનને તમે ના પાડો તો કે બધી વાત સાચી છે પણ હું પરોપકાર કરવા જાઉં પણ કોઈ જોખમ લેવા નથી માગતો તમે અહીંયા નહીં નહીં અહીંયા નહીં તમે આગળ જાઓ અહીંથી કોઈ આગળ ના હું ટ્રાય કરીશ કે એને રોકી દઈશ હું ખોટું બનીને વાળી દઈશ કાકા કે જે ભત્રીજાને તું કાન ખોલીને સાંભળાય ત્રેપન વર્ષ પહેલાની ઘટના છે કે એ વખતે બાવીસ વર્ષની ઉંમર મેં ના પાડી કે ના નથી આવવાનું તારે રોકાવાનું નથી પેલી કરગરે ભાઈ મને રહેવા દો તો કે ના ભાઈ બેન તમે રહેવા દો આગ્રહ ન કરો કારણ કે મારી ઉંમર નાની હું હજી નાવો નવો નબળો મનનો છું બહુ સારા હોઈએ પણ નિમિત્ત મળતા ફસકી જતા કામ ના લાગે ખબર ન પડે ક્યાં લપસી જવાય મહેરબાની કરો મારે મને છે ને એવો ભરોસો નથી પેલા બેન રડવા માંડ્યા કે ભાઈ તમારો ચહેરો તમારે વાત કરવાની પદ્ધતિ જોઈને મને તમારી પર ભરોસો છે હું કહું છું કે મને તમારી પર ભરોસો મને રહેવા દો મને આ લોકો પીખી નાખશે બહુ કરગર્યા તમારી બેન હોત તો તમે શું કરત તો કે એ બધી વાત સાચી સાચીપણી બેન હોત તો વિચારત ત્યારે નથી ને એટલે મારે નથી વિચારવું પ્લીઝ તમે આગ્રહ ન કરો તમે આગળ જાઓ મને મને હેરાન નહીં કરો મારે છટ્ટા હતું આમાંથી છેલ્લે રડી પડ્યા બેન છોકરી રડી પડી પછી અંદરથી હું પીગળી ગયો કે આવા લોકો મને આવા સમયમાં જો મદદ ન કરીએ તો માણસાઈ નથી માણસાઈ નથી આપણી એટલે સહજ મન થઈ જાય કે ચાલ પછી પાછું કે ડાયા બહુ ડાયો નહીં થા આ માણસાઈની હોશિયારીમાં ફાડવા જઈશ ને તો રહેવાની યાદ સવાર થઈ જશે કાંઈ માણસાઈમાં જવું નથી તું માણસ નહીં થતો જે છે એ રેવા દે સીધો સીધો આ માણસ થવા જઈશ હવે ડાયો ન થાય દોઢ ડાયો થઈ જઈશ રેવા દે આગળ પગલું નહીં પર જ્યાં દયા ખવાતી હોય ત્યાં ખવાય અને અત્યારે જો કોઈની દયા ખાવા જેવી હોય તો તારી પોતાની ખાજે તું ડાયો નહીં થતો અંદરથી એક બીજો અવાજ આવે બીજું બેન તમે કામ કરો ને તમે આગળ જતા રહો કે ભાઈ તમે તમે પ્લીઝ હું કહું છું મને રહેવા દો મને બીક લાગે છે હવે હું નહીં જઈ શકું આગળ પાછું છું કે બિચારા કરગરે છે આવા સમયમાં માણસાઈ નથી હ્યુમેનિટી બહાર કે કઈ રીતે ના પડાય એક કામ કરો જો આ કેબિનમાં જતા રહો અંદર અને એક ચટાઈ પડી છે ને ઉપર મને બહાર આપી દો જાઓ કેબિનમાં જતા રહો જો ગાડલું છે તમે સુઈ જાઓ શીખું છે છે જેવડીને સુઈ જાઓ અને પેલી ચટાઈ બહાર ફેંકો આ આપી દો પેલી કાન ટોપી છે એ બહાર ફેંકો અને પેલી ટોપી છે એક કેપ છે રેનકોટવાળી એ મને આપી દો અને બીજી વાત અંદરથી સ્ટોપર મારી દેજો બરાબર તો કે હા સ્ટોપર મારી દેવાની તો કે હા અંદર ગયા પછી સ્ટોપર મારો તો કે હા હા તમે સ્ટોપર મારો હું આ કહું છું એમ કરો એટલે સ્ટોપર મારી અવાજ આવ્યો અંદરનો સંભળાયો હવે આ સ્ટોપર ખોલવાની નહીં કોઈ પણ કે નહીં ખોલવાની તો કે હા હું કહું તો પણ નહીં ખોલવાની તો કે હા કલાક પછી મારી બુદ્ધિ ભ્રષ્ટ થાય હું આવીને કહું કે બેન મેં તમને ના પાડી પણ મારે છે ને મારી દવા અંદર રહી ગઈ છે મારે જરા જોઈએ છે એટલે આપો મને જરા શરદી લાગે છે ને મને બામ લેવો છે વિક્સની બોટલ લેવી છે એટલે ખોલો બે મિનિટ માટે તો પણ નહીં ખોલવાની હું મરી જાઉં તોય નહીં ખોલવાની તો કે હા નહીં ખોલું સવારે સાત વાગે ને એટલે તમને ખ્યાલ આવી જશે સાત વાગી ગયા એ પેલા ખોલવાની નહીં તો કે હા હા નહીં ખોલું અને સાત વાગે ખોલીને અંદર ઘડિયાળ જોઈ લેજો સાતને બે મિનિટે તમે મારી નજરમાં ન જોઈએ આ ખોલીને જમણા તે સીધા રેલવેની પટ્ટી પટ્ટી એ ચાલવા મળવાનું હવે આગળ સ્ટેશન આવશે દોઢ કિલોમીટરે ત્યાં સુધી અટકન નહીં ઉભા નહી લેવાનું હું સાત ને પાંચ પછી અંદર આવીશ ત્યાં સુધી હું બસો મીટર આ બાજુ જઉં છું ડાબા છે તમે આ બાજુ જતા રહેજો જમણા તે સ્ટેશન તરફ બરાબર છે તો કે હા પ્રોમિસ આ ખોલવાનું નહીં તો કે હા હા નહીં ખોલું સાહેબ નહીં ખોલું તમે તો પણ વધારે પડતા સજ્જન લાગો છો પેલી છોકરી સુઈ ગઈ સુઈ ગઈ સવારે સવા સાત એને આમ જોયું સવા સાત વાગ્યા એ કે જવું કે ન જવું જવું કે ન જવું પેલી ગઈ તો હશે પછી જોયું દરવાજો ખુલ્લો છે દરવાજો ખુલ્લો છે એના બે અર્થ કાં તો એને ખોલ્યો હોય ને કાં તો જતી રહ્યો હોય થોડી વાર પછી એક પથ્થરો લઈને દરવાજા પર ફેંક્યો ભત્રીજાને કહે છે કાકા કે મેં પથ્થરો લઈને દરવાજાને ફેંક્યો કોઈ આવ્યું નહીં બહાર કન્ફર્મ એ જતી રહીશ અંદર જઈને જોયું તો જતી રહી હતી મારે જે કમેન્ટ લખવાની હોય ત્યાં લખેલું કે બહુ બહુ શુક્રિયા મેરે ભૈયા બહુ બહુ શુક્રિયા આટલું લખેલું હતું બહુ આનંદ થયો અક્ષર નહોતા રાખવા મેં કાગળી ફાણી ફેંકી દીધું ભાઈ આ અક્ષરમાંથી પાછું કંઈક નવું શરૂ થશે જવા દે ને ભાઈ ફેંકી દે આ ફેંકી દે પછી આ અક્ષર હોય અક્ષર વોલેટમાં રાખવું એ વોલેટ પાછું અહીંયા મૂકવું એટલે હૃદયમાં ધબકારા વધી જાય પાછું નવું કંઈક શરૂ થાય જવા દે ફેંકી દેવા દે પાછું મારે લોચામાં પડવું એને કદાચ ફેંકવા દે એ ફેંકી દીધું મારે કોઈ પુરાવો નથી રાખવો હવે ભૂલી જવાનું ભત્રીજો વિચાર કરે ગ્રેટ કાકા ગ્રેટ નેરેશન કે બેટા હવે સાંભળ ત્રેવીસનો હતો બાવીસ ત્રેવીસની ઉંમર અને એવો ઉછળતો યુવાન એ વખતે મેં આ પરાક્રમ કર્યું એકાંત અનુકૂળતા આકર્ષણ અંધકાર ચારેનો સરવાળો હતો ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી ફટકતી મેં ના પાડી દીધી એ સમય એવો હતો કે અમારા સંસ્કારો એવા ઉજાગર થયેલા અશુભ સંસ્કાર તો અંદર પણ હોય જ પણ હજી સોશિયલ મીડિયાના હાથી એ હલાવ્યું નહોતું થડ એટલે શાંતિથી બેઠા હતા સંસ્કારો અને અમારા સારા સંસ્કારો જાગ્રત હતા

એ ગોલ્ડર ઓપરચુનિટી હાથમાં હતી બહુકફત ગુમાવી દીધી તે ગુમાવી દીધી આ માં વર્ષે મને આ વિચાર આવે છે અને એ વખતે મારા હાથમાં આવેલું હતું બાવીસનો હતો અને મેં જતું કર્યું એ સમયને સલામ છે આ સમયને શરમ છે એટલે કહું છું દીકરા સમય તો અમારો સરસ હતો તારા સમયની કોઈ બલિહારી નથી છોકરો વિચારમાં પડી ગયો કે કાકા તમે ગજબ કહો છો તો વધી હા આખું છાપરું ધોળ્યું છું પણ અંદરનો કાળિયો એવો ખતરનાક છે અત્યારે રહી રહીને થાય છે વધારે પડતો ચાલીને ઓપોર્ચ્યુનિટી મળે આપણે ભેળફી નાખી હવે મળે હવે મળે મારે દાંડિયા રસમાં જવું છે હવે લાકડી લઈને જઈએ તો કાકા નોટ એલાઉડ સીધું નાક પાડી દે નહી તો મારી લાકડી લઈને બીજું કોઈ ક્રમમાં માંડે હું કર્યું શકું કઈ ચાલી પણ ન શકું એટલે હવે તો જોવાય ન જવાય જોવાય ન જવાય એ બહુ મુશ્કેલી છે દીકરા આ સમય એટલો ખરાબ આવી ગયો એ સમય પર અમે ચાલતા નીચી નજરે ચાલતા અને આજે આમ ડાફોડિયા મારતા 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 ચાલીએ છે મારી સામે કોઈ પૂછે આમ નીચી નજરે ફટ જવાબ આપી દેતા અને સામુ નહોતા જોતા આજે આમ 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 કરીને ટીવીમાં એવી રીતે ઘૂસી જઈએ અંદર કે જોનારો એમ કે આ જવા બેઠો છે ને જોવા બેઠો છે એવી રીતે ઘૂસી જઈએ અંદર આખા બહુ ખરાબ છે દીકરા આ સમય સત્યાનાશ તરફ લઈ જાય છે કારણ કે આ સોશિયલ મીડિયાનો હાથી ગાંડો થયો છે અને આખું થળ હલાવે છે અને કોઈને ખબર નથી કે આની ઇમ્પેક્ટ શું આવશે એક આખું તમે સમજી રાખો કે આખી જિંદગી છે એ જિંદગીમાં એક આખી જિંદગી આપણે સંસ્કારની વડવાઈ પકડીને જીવ્યા છીએ અને એને ખરાબ કાળ ખરાબ સોબત ખરાબ સમય અને ખરાબ કર્મો આ ક્રાઈમ લેવલ આ ચારે અજગરો નીચે મોઢા ફાડીને ઊભા છે અંધારિયા કૂવામાં જેનું નામ છે આધુનિક વેસ્ટર્ન કલ્ચર જે આપણી પર આવી ગયું છે વેસ્ટર્ન કલ્ચરનો અંધારિયો કૂવો છે જેની અંદર આ ચારે મોફાડ ઊભા છે અને ઉપર પાછો બે અજગરો દોરડા કાપે છે પટપટ પટપટ એ કામ કામે લાગી ગયા છે હવે પહેલાં આ કપાય પહેલાં હું પડું પેલો આ પાછો સોશિયલ મીડિયાનો હાથી કામે લાગ્યો હની બીજમાંથી હની બધી બીજ છૂટી પડી અને એ ચટકા ભરે છે અને હું ગાંડો હજી હજી એક ચટકો આવવા દે એક ચટકો આવવા દે એક ચટકો આવવા દે અને ખબર નહીં કે પડ્યો જ રહ્યો પડ્યો જ રહ્યો મેં વિચાર જ ન કર્યો આખો સત્યાનાશ તરફ જાય છે કોઈ વિચાર નથી કરતું કે ઇમ્પેક્ટ શું આવશે કોઈને ખ્યાલ નથી પદ્ધતિસરનો આખો સ્ટ્રેટેજીક ખેલ છે મેં તમને કીધેલું કે ઇન્ડિયાની આખી હિસ્ટ્રી મેં તમને સમજાવી દીધી પંદરમી ઓગસ્ટે હું એ સેન્સમાં કહું છું કે આખી સ્ટ્રેટેજી છે કે ઇન્ડિયાને કઈ રીતે કલ્ચરલ મેનરમાં ખલાસ કરવું આખી સ્ટ્રેટેજી છે ભારત જીવે છે એની પ્રજાથી નહીં એના પ્રજાના સંસ્કારથી જીવે છે એ જુદા પડે છે એના સંસ્કારથી જુદા પડે છે કારણ કે પ્રજાના સંસ્કાર જ છે અને સંસ્કૃતિ એવી મહાન છે કે એના કારણે એ ભારતનો આટલો ઉજાગર થયેલો દેશ આટલો ઉજળો દેશ એના સંસ્કારો થકી એ નામ મેળવીને કમાયું છે એના સંસ્કારોથી એ ઉજળો છે તો આને સત્યાનાશ તરફ કઈ રીતે લઈ જવાય એના સંસ્કારો સાફ કરી નાખવાના એક એક માછલીને મેં કીધું તમે ઊંચકીને બહાર ના કાઢી શકો પાણી સુકવી નાખો સરોવરની બધી માછલીઓ તરફડી તરફડીને સમાપ્ત થઈ જાય એટલે એક કેમિકલ નાખે આધુનિક મિજાજનું આધુનિક કલ્ચરનું સાફ બધું સાફ એટલે આપણા કલ્ચર અત્યારે થર્ડ વર્લ્ડ વોર ચાલે છે તમને ખબર છે ફર્સ્ટ થઈ સેકન્ડ થઈ વેઇટ કરતા હતા થર્ડ ઓલરેડી ચાલે છે પહેલી વર્લ્ડ વોર કન્ટ્રી વર્સિસ કન્ટ્રી હતી બીજી પણ કન્ટ્રીસ વર્સિસ કન્ટ્રીઝ હતી આ થર્ડ કલ્ચર વર્સિસ કલ્ચરની વર્લ્ડ વોર છે કાં તો આપણું ને કાં તો એમનું એક જ કલ્ચર ટકે એમ છે ડાયનાસોરની જેમ ધસી આવે છે અને પકડીને મરડી નાખે છે અને આપણું એકદમ સરસ સુશોભિત કલ્ચર આપણું મરવાના વાંક અત્યારે છેલ્લા શ્વાસ લઈને ડચકા ખાઈને વેન્ટિલેટર પર જીવે છે કોઈને ખ્યાલ નથી કે કલ્ચર વર્ષિસ કલ્ચરની જબરજસ્ત ખૂનામળખી ચાલી રહી છે આખું સત્યાનાશી એક ટ્રેન્ડ છે જે જે બાબતમાં આપણે સ્ટ્રોંગ હતા આપણા રૂટ્સ મજબૂત હતા એને કાપવામાં આવે છે હાઉ ટુ બી ગ્રાઉન્ડેડ એક ફોર્મ્યુલા આપી છે એક પુસ્તકમાં ટુ બી ગ્રાઉન્ડેડ સ્ટીક ટુ યોર રૂટ્સ પુસ્તકનું નામ છે રૂટ્સ આર ડબલ ઓ એસ પુસ્તકનું નામ છે રૂટ્સ સ્ટીક ટુ યોર રૂટ્સ એક તમારા રૂટ્સ એટલે તમારા પપ્પા મમ્મી છે એક રૂટ્સ એટલે તમારા બેઝિક કુટુંબનાથી મળેલા તમારા સંસ્કારો છે એ રિલિજિયસ બિલીફ હોય ઉત્તમ સંસ્કારો હોય માન્યતાઓ હોય ટ્રેડિશન્સ હોય જે કસ્ટમ્સ હોય એ જે હોય એ તમારા સંસ્કાર જે તમને મળ્યા અને તમારા મા બાપ જે મળ્યા એ તમારા રૂટ્સ જે પકડી રાખો રૂટ્સ હલી જાય તો બદલા પડી જાય નીચે એટલે રૂટ્સ મજબૂત રાખો સ્ટ્રિક્ટ ટુ યુર રૂટ્સ ધીસ ઇઝ ધ વે યુ કેન બી ગ્રાઉન્ડેડ તમે ધરતી પર ટકી શકો તમે ની તો પડી જશો